વેલકમ બેક. સમગ્ર ગુજરાતમાં પાણીના પોકાર ઉઠી રહ્યા છે અને સરકાર દ્વારા પાણી બચાવવાની જાહેરાતો અને જનજાગૃતિના અભિયાનો થઈ રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ઘણા ગામડા એવા છે કે વેડફવા માટે તો ઠીક, પણ પીવા માટે પણ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. જોઈશું વિશેષ અહેવાલ. ગુજરાત સરકાર આગામી ઉનાળામાં સર્જાનાર પાણીની તંગી અને વિકટ પરિસ્થિતિ અંગે વિવિધ અભિયાનો હાથ ધરી રહી છે, પરંતુ જ્યાં પાણી નામ માત્રનું નથી તેવા વિસ્તારો માટે પરિસ્થિતિ અસહનીય થઈ રહી છે. પંચમહાલ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તાર એવા શહેરા તાલુકાના હોંસલાવ ગામના ટેકરા ફળિયામાં ગ્રામજનો પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગામની મહિલાઓને 3 કિલોમીટર દૂર સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે. પાણી નથી, અમારા ગામમાં પાણીની કોઈ સગવડ જ નથી. અમારા ગામમાં ખૂબ દૂર દૂર દૂરથી પાણી લાવવું પડે છે. કોઈ તળાવ નથી, કોઈ કૂવા નથી, હેન્ડપંપ છે પણ હેન્ડપંપમાં પાણી નથી આવતું. અમે અમારા અભ્યાસ કરવા જતા અભ્યાસ બગાડીને પણ અમારે પાણી લાવવું પડે છે. ઢોરા બકરાને શું પીવડાવું, નાવા ધોવા માટે ક્યાંથી લાવું? અમારા પીવાનું પાણી માટે ખૂબ દુઃખ પડે છે. પાણી માટે દર દર ભટકતી મહિલાઓનો આક્ષેપ છે કે સમગ્ર દિવસ પાણી લાવવામાં જાય છે. વધુમાં રોષે ઠાલવતા કહ્યું કે ગામમાં ઘણા હેન્ડપંપ હોવા છતાં માત્ર એક જ પંપ પરથી પીવાનું પાણી ભરવું પડે છે, અન્ય જે પંપ પર પાણી આવે છે ત્યાં પીવા લાયક છે નહીં. ગ્રામજનો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી પહેલા પાણી ભરવા મોકલે છે. અમે 2 કિલોમીટર દૂર પાણી લેવા આવીએ છીએ. અમારે કૂવામાં પણ પાણી નથી, પંપોમાં પણ પાણી નથી. અમારે ઢોરોને પાણી પીવાનું થાય તો અમે ખરા તાપમાં 2-3 કિલોમીટર દૂર આવીએ ત્યારે પાણી મળે છે. અમારે સાહેબ પાણીની તકલીફ છે, બહુ દૂર જવું પડે, પંપ છે પણ પાણી આવતું નથી. નાવા ધોવાનું, વ્યાસણ પીવાડવાનું હેડ આવતું નથી, પાણી ક્યાંથી લાવવાનું? કુદરત પડતા પર પાટું મારતી હોય તેમ અહીંના કૂવાના સ્તર પણ નીચે ઉતરતા ગામના તળાવમાં પાણી સુકાઈ ગયા છે. સાથે ગ્રામજનોનો આક્ષેપ છે કે પાનમ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત છેક શહેરા ગોધરા અને તેથી પણ આગળ પીવાનું પાણી પહોંચાડાય છે, તો અમને કેમ નથી મળતું? પોતાના ગામની જ જમીનમાંથી જતી પીવાના પાણીની પાઇપલાઇન હોવા છતાં ગ્રામજનોને પીવાના પાણી માટે દર દર ભટકવું પડે છે. અહીંયાથી અમારે ના અહીંયાથી અમારે પાનમનું પાનમ લાઈન નીકળીએ, પાનમ ગોધરા લુણાવાડા ને શહેરા ત્રણ પાણી મળે છે, પણ અમને પાણી મળતું નથી. એટલે પાણી અમારે જરૂર છે. પાણી જેમ બને એમ તાત્કાલિક પાણીની સગવડ કરો અને પાણી અમારે દોઢ વગરને પાણી પાઈએ. અમારું ટેકરા ફળિયું લાગે, જેથી કરી અમે 10-15 હેન્ડપંપ છે જેમાં પાણી બબે રોજ આવે છે, જેથી પાણી વધારે આવતું નથી. તો અમને તાત્કાલિક પાનમનું પાણી આપવા વિનંતી છે. હોંસલાવ ગામના પેટા ફળિયા તરીકે ગણાતા ટેકરા ફળિયા ગામની વસ્તી અંદાજિત 1200-1500ની છે અને અહીં એક જ અંદાજ પ્રમાણે 35થી વધુ હેન્ડપંપ નાખવામાં આવેલા છે, પરંતુ જ્યારે ગામના મોટાભાગના હેન્ડપંપ બંધ હાલતમાં છે. સરકાર લોકોને જળ સંકટ હાલ પૂરતું ટળ્યું હોવાની માત્ર વાતો તો કરે છે, પરંતુ છેવાડા ના માનવી સુધી પહોંચે તો જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કે કેવી હાડમારી ભર્યું જીવન પંચમહાલ જિલ્લાની પૂર્વ પટ્ટીના લોકો ગુજારી રહ્યા છે. હર્ષદ મહેરા, News 18 ગુજરાતી, પંચમહાલ. તો ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો આંતરિક ઉશ્કેરાટ ઉભરીને બહાર આવ્યો અને તેનો સીધો ફાયદો પહોંચ્યો ભાજપને. તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે કોંગ્રેસ પાસે બહુમત તો હતું, પરંતુ વિખવાદને કારણે હવે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના આંતરિક વિખવાદમાં ભાજપે મારી બાજી. કોંગ્રેસના 6 સભ્યોની નારાજગીએ ભાજપને અપાવી સત્તા. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપનું શાસન આવ્યું અને તેનું કારણ છે કોંગ્રેસમાં વકરેલો આંતરિક વિખવાદ. ગાંધીનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવા માટે કોંગ્રેસ પાસે 18 સભ્યો તો હતા, પરંતુ ઉમેદવારના નામને લઈને કોંગ્રેસના જ 6 સભ્યો નારાજ થઈ ગયા. એટલે પોતાની 15 બેઠક અને 2 અપક્ષ સભ્યોના સહારે ભાજપે તાલુકા પંચાયત પર કબજો જમાવી લીધો. 2 અપક્ષો અમારી સાથે જોડાયા છે, એટલે અમે 15-17 થયા છે અને એ લોકોની અંદરોઅંદરની અસંતોષ પ્રગટ થયો છે અને અસંતોષથી એમના ડેલિગેટો ગેરહાજર રહ્યા છે. કોઈને રોડ બનાવવાનું હોય, કોઈને પાણીના કામ હોય, કોઈને સંડાસ બાથરૂમ ના હોય, તે બધાને હું સાથ આપીશ. ગટર લાઈન હોય બધાને સાથ આપીશ. ચૂંટણી યોજાઈ ગયા બાદ કોંગ્રેસના ગેરહાજર સભ્યો મીડિયા સમક્ષ હાજર થયા અને પછી ઉશ્કેરાટ સાથે સામે આવ્યો કોંગ્રેસનો આંતરિક વિખવાદ. નારાજ સભ્યોએ ગાંધીનગરના જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો પર 5 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો. 3 ફોર્મમાં 3 જણની સહીઓ લઈ ગયા હતા અને 2 ફોર્મ એમને
હંતારી રાખ્યા અને ફોર્મ હાજર કર્યું. અમને જાણવા મળ્યું કે સજ્જનબેનનું કોઈ ફોર્મ ભરાયું નથી, તારાબેનનું કોઈ ફોર્મ ભરાયું નથી. એટલે અમે નારાજ થઈ, અને અમે કોંગ્રેસથી નારાજ નથી, અમે ઓનલી ફોર ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભી, અરવિંદસિંહ સોલંકી, જસુભા રાણાથી અમે નારાજ છીએ. પહેલાં તો એમણે જે ગેરહાજરીને જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો બિલકુલ વાહિયાત અને પાયાવિહોણા છે. 5 કરોડ લેવાનું અમારું પ્રશ્ન જ ઉપસ્થિત નથી. એ લોકો ભાજપ સાથે સાઠગાંઠ રચીને તાલુકા પંચાયતની સત્તા કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે ગેરહાજરીને. જો કોંગ્રેસ પક્ષમાં માનતા હોય તો પાર્ટીનો આદેશ એ શિરોમાન્ય હોવો જોઈએ. હાલ તો કોંગ્રેસના આ જ સમગ્ર વિખવાદનો લાભ લઈને ભાજપે બાજી મારી લીધી છે, તો બીજી તરફ કોંગ્રેસ ગેરહાજર સભ્યો સામે કાર્યવાહી કરી શકે તેવા એંધાણ છે. હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. મોરબીમાં થયેલા ફાયરિંગના ધડાકાનો અવાજ ભલે શાંત થઈ ગયો હોય, પરંતુ આ ઘટનાના પ્રત્યાઘાત હજુ પણ પડી રહ્યા છે. જમીન વિવાદમાં બંદૂકના નાળચામાંથી નીકળેલી ગોળીએ એકનો જીવ લઈ લીધો, તો આ સમગ્ર પ્રકરણમાં મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ઉછળ્યું છે. મોરબી જિલ્લાનું પંચાસર ગામ, જ્યાં માટી માટે ખેલાયો ખૂની ખેલ, 2 દિવસ પહેલાની આ ઘટના છે. જ્યારે ખેતરમાંથી માટી લેવા બાબતે એક જ જ્ઞાતિના 2 પક્ષો સામસામે આવી ગયા, જેમાં એક પક્ષે કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં સહદેવસિંહ ઝાલા નામના વ્યક્તિનું મોત થયું, તો એક મહિલા સહિત 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરાઈ છે. આ ઘટના અંગે મોરબીના ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, પંચાસર ગામના સરપંચ સહિત 6 લોકોનો હાથ હોવાનું ખુલ્યું છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં હત્યાનો પ્રયાસ તેમજ આર્મ્સ એક્ટની કલમો લગાવાઈ છે. ખેતરમાંથી માટી ખોદવાના કારણ સબબ પિસ્તોલ અને બંદૂકથી ફાયરિંગ કરી અને એમાં એક વ્યક્તિ સહદેવસિંહ તેજુબા ઝાલા જે મરણ ગયેલા છે અને એમના પત્ની રસિકબા સહદેવસિંહ ઝાલા અને ફરિયાદી પોતે એ બંને ઇન્જર્ડ છે અને સારવાર અર્થે રાજકોટ છે એમને રિફર કરેલા છે. ધોળે દિવસે થયેલા ફાયરિંગ મામલે પોલીસે ઘટના સ્થળે તપાસ કરી, જેમાં ઘણા પુરાવાઓ મળ્યા, પરંતુ કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે હજુ સુધી જાણી નથી શકાયું. અભી તક કે ઘટના સ્થળ કી જો તપાસ કી ગઈ ઉસે એસા લગતા હૈ કિ 2 અલગ અલગ તરીકે વેપન યુઝ હુએ હૈ ઓર ટોટલ 3 ખાલી રાઉન્ડ ઘટના સ્થળ સે મિલે હૈ, બાકી આજુબાજુ કે એરિયા કી સર્ચ ચાલુ. ફાયરિંગની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. એક વ્યક્તિના મોત બાદ મોરબીના ભાજપના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના 6 લોકો પર ધરપકડની તલવાર લટકી રહી છે, એટલે રાજકારણ પણ ગરમાયું છે. જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી રહી હોવાના ઘણા અહેવાલો સામે આવી ચૂક્યા છે, પણ આ અહેવાલો વચ્ચે મોદી સરકાર માટે એક સકારાત્મક અહેવાલ બ્લૂમબર્ગ મીડિયા તરફથી આવ્યો છે, અને તે અહેવાલમાં નરેન્દ્ર મોદી 2029 સુધી ભારતના પ્રધાનમંત્રી બની રહે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ગઢ પડી ભાંગ્યો, કારણ કે તેને હરાવવા માટે તમામ વિરોધીઓ એક જૂથ થયા. ત્યારબાદ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના તમામ વિરોધીઓ એક સાથે થઈને ચૂંટણી લડશે, જેથી નરેન્દ્ર મોદીને વધુ એક વખત પ્રધાનમંત્રી બનાવવાથી રોકી શકાય. પરંતુ ઇન્ટરનેશનલ મીડિયામાંથી ભાજપ માટે એક સુખદ સમાચાર આવ્યા. બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી માત્ર 2019 જ નહીં પરંતુ 2029 સુધી પ્રધાનમંત્રી પદે રહી શકે છે. બ્લૂમબર્ગ મીડિયા ગ્રુપે વિશ્વના 16 દેશોના નેતાઓનું લિસ્ટ તૈયાર કરીને એક રિપોર્ટ બનાવ્યો. રિપોર્ટ અનુસાર પીએમ મોદી ભારત દેશમાં સૌથી વધારે લોકપ્રિય છે. તેઓના પ્રશંસક એક 10 વર્ષનો બાળક પણ છે, તો 90 વર્ષના વૃદ્ધ પણ તેઓને પસંદ કરે છે. મોદીને લોકો પસંદ કરે છે, આ તેમની તાકાત છે. ભાજપને લોકો પસંદ કરે કે ન કરે, પરંતુ મોદીને લોકો ચોક્કસથી પસંદ કરે છે અને તેમની વાતો પર ભરોસો કરે છે, જેના કારણે લોકો દેશ કલ્યાણ માટે વધુ એક મોકો આપી શકે છે. મોદીની 2029 સુધી પીએમ પદે રહેવાની પ્રબળ સંભાવના છે, અને જો આવું થયું તો 2019માં પણ તેમના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે.
એટલું જ નહીં, રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે મોદી 2029 સુધી પીએમ પદે રહેશે તેવી પ્રબળ સંભાવનાઓ છે, જેનું એક કારણ તેમની સામે હજુ સુધી દેશમાં કોઈ દમદાર નેતા નથી જેનો ફાયદો નિશ્ચિત રીતે નરેન્દ્ર મોદીને મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બ્રિટનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.